सब्सक्राइब करो आ चैनल ने। માધવ જલ્દી જલ્દી હાથ ચલાવ, બધા ભક્ત રાહ જુએ છે। હા બસ 2 મિનિટ માં ફટાફટ। તારી 2 મિનિટ છે કે જાદુનો પિટારો, તારા ફટાફટ ના ચક્કર માં ક્યાંક બીજી એકાદશી ના આવી જાય। તુલસી, હા બેટા, આજે તારા કારણે દરેક ભક્ત ના ચહેરા પર ભક્તિમય સ્મિત છે। જો તું ન હોત તો તુલસીધામ ની આ રોનક ક્યારેય પાછી ના આવત। નહીં ફઈ, જે મીણબત્તી આગ વગર નથી બળી શકતી, લડ્ડુ ગોપાલ ના કયા વિના હું કઈ પણ નથી કરી શકતી, એટલે જે કઈ કર્યું છે આપણા લડ્ડુ ગોપાલે કર્યું છે। જીવતી રહે દીકરા। તુલસી, તું પણ મારા સખા સુદામા જેવી છો। સુદામા એમના બધા કર્મ સ્વયં કરતા હતા, પણ શ્રેય મને આપતા હતા। તું પણ તુલસી પ્રત્યેક કર્મ કર્યા પછી મને સમર્પિત કરે છે। આ સંસારનો ઈશ્વર પ્રતિ પૂર્ણ સમર્પણ ભાવ છે। જ્યારે ભક્તને ભગવાન આ ભાવને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે ભક્તનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું થઈ જાય છે। એટલે જ હું સુદામાને મળવા માટે ખુલ્લા પગે દોડી ગયો હતો। એટલે તારી દરેક પોકાર મારા સુધી પહોંચી જાય છે તુલસી। નેમો, ઉભો રહે નેમો, મને વાત કરવા દે, મને વાત કરવા દે, હું વાત કરું છું ને। જુઓ ધરીવાલજી, તુલસી ધામ કોઈ ડિસ્પ્યુટેડ લેન્ડ નથી, તમે ટ્રસ્ટ કરો મારી વાત પર। આ જમીન અમારી છે છેલ્લા 21 વર્ષથી। અંગદજી, જો તમારી જમીન છે ને, તો તમે મને પ્લીઝ આના લીગલ પેપર્સ દેખાડી દો। બીકોઝ નો પેપર નો ડીલ, ક્લિયર? એ ધરીવાલ, અમને ડીલ નો ડીલ ની ગણતરી નહીં સમજાવ, એક સેકન્ડમાં આખો દોરો ખોલી નાખીશ। એક વાત મગજમાં બેસાડી લો કે અમારા ડીલ ને સ્વયં ભગવાન પણ કેન્સલ નહીં કરી શકે। સમજી ગયા કે સમજાવું? હા, બિઝનેસ ડીલ છે, આ તારી નેતાગીરી નથી, તું ચૂપ થઈ જા। હું પણ કહું છું કે આ બિઝનેસ છે, અને કોઈ પણ બિઝનેસ માટે લીગલ પેપર્સ હોવા બહુ જરૂરી હોય છે, અને આ વાત કદાચ આમને નથી ખબર। એટલે અંગદજી, હવે તમારી પાસે ફક્ત બે જ ઓપ્શન્સ છે। ફર્સ્ટ વન, કાં તો તમે અમને તુલસીધામના લીગલ પેપર્સ દેખાડો, કે પછી અમારા ઇન્વેસ્ટ કરેલા 50 કરોડ અમને પ્રેમથી પાછા આપી દો, અને એ પણ કોઈ કાયદાકીય કાર્યવાહી વિના। રાધે રાધે। મને ખબર છે કે તું ઈચ્છતી જ નથી કે આ તુલસીધામ નો પ્રોજેક્ટ બને, મન તો કરે છે તારો જીવ લઈ લઉં। પપ્પા, તમારી આંખોમાં આંસુ? આ આંસુ નથી દીકરી, મોતી છે, ગર્વના મોતી। જો તું ન હોત ને, તો બીજી વાર તુલસીધામમાં હું કથા વાંચવાનું સાહસ ન કરી શકત। સાચું કહું, ભગવાન લડ્ડુ ગોપાલે તને મારા જીવનમાં મોકલી છે, જેથી જ્યારે એ કથા વાચક એનું કર્મ ભૂલી જાય, તો એનો ધર્મ યાદ દેવડાવી શકે। પપ્પા, આ તો બસ શરૂઆત છે, હમણાં તો તમને પૂરી 108 કથા કહેવાની છે। અને તુલસીધામમાં લડ્ડુ ગોપાલનું મંદિર બનાવવાનો એ સંકલ્પ તમે લીધો છે, એ પણ પૂરો થશે। બેટા, મેં ભગવાન લડ્ડુ ગોપાલને સાક્ષાત તો ક્યારે નથી જોયા, પણ તારા મન, વચન અને કર્મથી એવું લાગે છે કે લડ્ડુ ગોપાલ મારી આસપાસ જ છે। બેટા, ભક્તોને હું વિદાય આપીને આવું છું। લાગે છે મારી સીમાની બહાર પણ છે મહારથી, ઉગ્ર છે, ક્રોધી છે, બિલકુલ મારા જેવા, હવે ગરજવું જરૂરી છે। સાંભળો, દિલમાં તોફાન લાવવાથી ફક્ત બીપી વધશે, આટલી દૂરથી આવ્યા છો, થોડો આરામ કરી લો। વાહ વસુંધરાજી વાહ, દરેક પળ પતિ સેવામાં તત્પર। અરે, જ્યારે તવો ગરમ હોય તો એના પર પાણી ન રેડવું જોઈએ, ધખધખવા લાગે છે જે રીતે હું ધખધખી રહ્યો છું હમણાં। એટલે જ કહ્યું હતું, જે બધાનું સારું કરે છે એ ભગવાન સાથે બગાડો નહીં તમે। કારેલાથી કડવી થઈ ગઈ છે તું વસુંધરા, ઐશ્વર્ય પ્રેમે તને જર્જરિત કરી નાખી છે। પાણી ખલાસ થઈ ગયું છે, તમે કહો તો ભરીને લાવું,
અને આમ પાણી વેડફવાથી કઈ નહીં થાય, અંતરાત્માનો મેલ ધોવો પડશે. બહુ મોટું કામ કરીને આવી છે મારી વહુઓ, થાકી ગઈ હશે. જાઓ જાઓ, આરામ કરી લો. પપ્પા, ત્યાં ઘણા બધા લોકો હતા એટલે બાહુમાં બળ નથી અને બનવા ચાલ્યો છે બાહુબલી. નેતાએ વિચારવું પડે છે કે ક્યારે શું કરવાનું છે. 21 વર્ષથી પહેલા તુલસીધામ પર મારો કબજો છે. પેલો કથાવાચક સપનામાં પણ નથી વિચારી શકતો એ જમીન પર કથા કરવાની. પછી કેમ જાગ્યો એ મરી ગયેલો માણસ? કોણે જગાડ્યો એને? પપ્પા, એ તુલસી, કથાવાચકની દીકરી તુલસી, એ જ સૌથી વધારે બોલતી હતી. તુલસી કહેવાય છે કે સાદા પાણીમાં તુલસી નાખી દો તો સાદું પાણી પણ ગંગાજળ થઈ જાય છે. તુલસી. સખી તુલસી, સખી. આ તો લડ્ડુ ગોપાલનો અવાજ છે. લડ્ડુ ગોપાલ, તમે અહીં? હમણાં ખબર છે પપ્પા શું કહેતા હતા? એ કહેતા હતા કે તેઓ સાચો કહેતા હતા તુલસી. આજે તારા પપ્પાની સાથે સાથે હું પણ તારો ઋણી થઈ ગયો છું તુલસી. કેમ કે મારા ભક્તોના સુખ અને આનંદમાં જ મને પણ સાચો આનંદ મળે છે. ઋણી તો હું તમારી છું લડ્ડુ ગોપાલ, જે તમે મને તમારા દર્શન આપ્યા, મને તમારી સખા બનાવી. તો તારા આ સખાને વૃંદાવનની પંચકોશી પરિક્રમા નહીં કરાવ તુલસી? તમે મારી સાથે વૃંદાવન ફરશો? પણ સખા, હું તમને વૃંદાવનમાં શું દેખાડી શકું? તમારાથી તો છે વૃંદાવન, તમે બધી બાળ લીલા અહીં જ તો કરી છે. એટલે જ તો તુલસી, હવે એક ભક્તની દ્રષ્ટિથી પણ હું મારા વૃંદાવનને જોવા માંગુ છું. તો બોલ, શું તું દેખાડીશ મને તારું વૃંદાવન? જેમની ભક્તિ માટે લોકો વૃંદાવનની પરિક્રમા કરે છે, એ ભગવાન સાથે એમની જ લીલાધામની જોવાની તક ભલું કોણ ખોવા માંગશે? ચાલો સખા, સારા કામમાં વાર કેમ? એક જમાનો હતો જ્યારે એકાંતમાં છોકરીઓ રડતી હતી કે આવતા જન્મે મને દીકરી ના કરજો, અને હવે છોકરીઓ દ્રષ્ટાંત અને મશાલ બંને બની રહી છે. સારી વાત છે. વધે તુલસી, વધે તુલસી. પણ ત્રિગુણ સોલંકી સાથે ના ભીડે તુલસી. હવે તો પેલા કથાવાચક અને એની રૂપેલી તુલસીને મૂળથી ઉખાડવી જ પડશે. સંપત, જી સરકાર. ગાડી કાઢ, ઘણા દિવસો થઈ ગયા શિકાર કર્યાને. મારી વાત સમજવાનો પ્રયત્ન કરો. પ્રોજેક્ટ શરૂ થતા પહેલા જો આની ઉપર કોઈ પણ પ્રકારનો ગેરકાયદેસર ડાઘ લાગી ગયો તો ઇન્વેસ્ટર્સ આની ઉપર પૈસા નહીં નાખે પપ્પા. અને આપણા માટે સૌથી વધુ જરૂરી છે તુલસીધામના પેપર્સ ગમે તે મેળવવા. ત્રિગુણ સોલંકી પોતે પેપર્સ છે. સ્ટેમ્પ પેપર. પેપરની જરૂર નથી. પપ્પા, તમે સાચું કહો છો, પણ પપ્પા સમજો, આ એક ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ છે અને એટલે આપણા માટે સૌથી વધુ જરૂરી છે તુલસીધામને મેળવવું. બાપુજી, એ પેપર પર એક જ સિગ્નેચર જોઈએ છે ને, એ નાના કામ માટે તમે જશો? જો તમે આદેશ આપો તો હું ઉઠાવીને લાવું છું ને. લઈને આવ કથાવાચકને.